नमस्कार संत कृपा परिवारनो आपનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 3 માં પર્યાવરણમાં 23મું પ્રકરણ છે, પ્રકરણનું નામ છે સુંદર કપડા। ચલો વિષયનું નામ છે સુંદર કપડા। કપડા છે પણ કેવા છે? સુંદર। આપણે બજારમાં ઘણી વખત જઈએ છે અને આપણે ઘણા બધા કપડા લેવા માટે કપડાની ખરીદી કરવા જઈએ તો આપણને ગમે એવા સુંદર કપડાની આપણે ખરીદી કરીએ છે। એમાં કેવા કપડા? તો એમાં સરસ મજાની ડિઝાઇન હોય, ભરતકામ કરેલું હોય, કે સરસ મજાની પેટાનો હોય, કે એનો જે બનાવટ હોય એ સરસ, એ આપણે પસંદ કરતા હોઈએ છે। તો એવું જ આજે પ્રકરણ શીખવાના છે સુંદર કપડા। તો આપણે ચલો પાઠ તરફ ધ્યાન આપશું। પાઠ પાઠ્યપુસ્તકમાં તમે ધ્યાન આપજો। આમાં એક સાજીદા નામની છોકરી છે, સાજીદા છે, એ સાજીદા નામની છોકરીની વાત કરે છે। અહીંયા જુઓ, નાની છોકરી સાજીદા, નાની છોકરીનું નામ શું છે? સાજીદા। તેની એક બહેન છે, તેની એક બહેન છે, સાજીદાની એક બહેન છે, બહેન તેનાથી મોટી। હવે આ સાજીદા છે, સાજીદાથી એક મોટી બહેન છે, તો તેનાથી એક મોટી બહેન છે, સાંભળો, મોટી બહેન સુંદર ઓઢણી આપી। હવે એની મોટી, સાજીદાની મોટી બહેન છે, એને ખૂબ સુંદર એક ઓઢણી આપી છે। હવે દરેકને ખબર છે ઓઢણી કેવી હોય, એને ઓઢણીનો આકાર કેવો હોય, કેવા કેવા પ્રકારની ઓઢણી હોઈ શકે એ આપણે ચર્ચા કરશું, બરાબર। ઓઢણીમાં સુંદર ભરતકામ અને આભલા લગાવેલા હતા। હવે સાજીદાને એની મોટી બહેને જે ઓઢણી આપી હતી એમાં શું ભરેલું હતું? સુંદર મજાના આભલા અને ભરતકામ। તમને ખબર છે ને, આપણા ગુજરાત રાજ્યની અંદર છે, ગુજરાતમાં જે જૂનાગઢ સોરી જામનગરની બાંધણી પ્રખ્યાત છે, જે જામનગરની અંદર બાંધણી બાંધવામાં આવે છે એ પ્રખ્યાત છે। જેવી રીતે કે કચ્છની અંદર પણ જે કચ્છી કળા છે, તમે ઓઢણી ઉપર કચ્છી ભરતકામ એ પણ પ્રખ્યાત છે। તો અહીંયા આપ્યું છે, સાજીદાની મોટી બહેને એને ઓઢણી આપી હતી, ઓઢણી ઉપર શું ભરેલું હતું? આભલા અને ભરતકામ। આગળ જોશું, સાંજના જમવાનું પતાવ્યા પછી, સાંજે જમ્યા પછી સાજીદાએ, જે સાજીદા છોકરી હતી, એણે આ ઓઢણી પહેરવાની કોશિશ કરી। હવે જમ્યા પછી એ સાજીદાએ ઓઢણીને ઓઢવાની કોશિશ કરી, ઓઢણી સાથે રમતા રમતા તે થાકી ગઈ। સાજીદાએ કોની સાથે રમતી હતી? ઓઢણી સાથે। એમાં શું ભરેલું હતું? ભરતકામ અને આભલા ભરેલા હતા, એની સાથે રમતા રમતા એ થાકી ગઈ, ઓઢણી પહેરીને સૂઈ ગઈ, અને સાજીદા પછી ઓઢણી ઓઢીને સૂઈ ગઈ। તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે સાજીદા સૂઈ રહી છે, એના ઉપર ઓઢણી સરસ મજાની, એમાં આભલા છે, આભલા છે, અને ભરતકામ ભરેલું દેખાય છે તમને। આગળ જોશું, ઓઢણી પહેરીને તે સૂઈ ગઈ ત્યારે શું થયું? તે ઊંઘમાં પણ ઓઢણી વિશે વિચારતી હતી। તો સાજીદા છે એ ઊંઘમાં પણ ઓઢણી વિશે વિચારતી હતી, ઓઢણી વિશે વિચારતી હતી કે આ સુંદર ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે, એવું એ વિચારતી હતી। કોણ? સાજીદા। સાજીદાને સપનામાં પણ એવું થતું કે ઓઢણી સુંદર કેવી રીતે બનતી હશે। તો આપણે અહીંયા જોશું, તો ઓઢણી છે એ ઓઢણીમાં આપણે કઈ રીતે બનતી હશે તેના વિશે, તો અહીંયા વિચારો અને લખો, તો સાજીદાની ઓઢણી કેવી રીતે બનાવાય હશે? તો બધાને ખબર છે ગરમ કપડા એ ઊનમાંથી બને છે, એટલે કે ઊન છે, રૂ રૂ છે, તો રૂમાંથી આપણે કપાસ, આપણે કપાસ જોયું છે એમાંથી, અને પેલા શું કરતા? પેલા રેટિયાથી દોરાઓ કાઢતા, એમાંથી સુંદર મજાના જે કપડા કપડા બનાવવામાં આવતા, અને એમાં પછી કાપડ બને, અને કાપડ પછી એમાંથી પ્રિન્ટિંગ પ્રેસની અંદર એ કાપડ ઉપર પ્રિન્ટ છપાય, એવી રીતે એમાં નવા નવા પ્રકારના શું થાય છે, એમાં ડિઝાઇનો આપવામાં આવે છે, અને એ પ્રકારમાં પછી ડિઝાઇન જે બની જાય છે, એમાં બની જાય છે, ઓઢણી તૈયાર થાય છે, પછી એમાં આભલા અને ભરતકામ ભરવામાં આવે છે। બીજું છે, ઓઢણી અથવા સીધા વગરનું કાપડ લો, અલગ અલગ રીતે પહેરો, તમે તેને કેટલી રીતે પહેરી શક્યા? તો અહીંયા પણ તમારો પ્રશ્ન વિચારીને લખવાનો છે। હવે પેજ નંબર 160 ની અંદર આપ્યું છે, શું કોઈએ તેને લુંગીની જેમ પહેરવા કે પાઘડીની જેમ બાંધવાની, એટલે કે ફેટો બાંધો ઉપયોગમાં લીધો છે, બીજી કઈ રીતે એને પકડી એ પહેરી શકાય છે? ઓઢણી છે એને લુંગી બાંધી શકાય,
फेटो बांधी सकाय तो घर में कोई पण कपड़ा जो तमारा घर में हवे सैया एक कोठो छे ते तो तमारा घर नी अंदर घर नो जे घर में हो ए प्रमाणे के घर में कोई पण कपड़ा ने जो एनी रचना जो केवा प्रकार ना कपड़ा छे एमा रंग अने भाग सु भेद लागे छे ए तमारे नोंद करवानी छे जेवी रीते के कपड़ा नो नाम लो कपड़ा नी रचना एनो रंग केवो छे ने डिजाइन के भाग केवी તો આ રીતે આપણે પેજ નંબર 150 અને 160 પૂર્ણ કરવાનું છે.